भरूच लोकसभा बैठक में आता वघरा विधानसभा विस्तार में आम आदमी पार्टी देड़ियापाड़ा धारासभ्य जनसंपर्क योजी लोगना मुद्दा सांभ्या था। देश में लोकसभा चूंटी में दावेदारी सक्षम करने देड़ियापाड़ा आम आदमी पार्टी धारासभ्य चैतर वसावा मैदान में उतरिया छे। हाल संगठनात्मक कामगिरी में लाग्या छे। विविध विधानसभा विस्तारों में अठवाडिया एक दिवस फाड़वी स्थानिकोनी समस्याओं सांभळी तेओना मुद्दा तैयार करी लोकसभा की चूंटी में जंप लावानी तैयारी में लागी गया छे। आज रोज आम आदमी पार्टी लोकसभा इंचार्ज याकूब गुरजी कार्यालय खाते साक्षात उपस्थित रही स्थानिक कार्यकर्ताओं साथ जनसंपर्क योजी तेमनी समस्याओं जाणी हती। तेओए विधानसभा में नवयुवानों की मेहनत थी जीत मेळवी होवानुं पण जणाव्युं हतुं અને લોકસભામાં પણ જીતનો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો। જનતાના પ્રાથમિક મુદ્દાઓ અને સમસ્યાઓનું સમાધાન લાવવાની ખાતરી આપી હતી। ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ સામે ઇન્ડિયા એલાયન્સના સંયુક્ત ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ભાજપને હરાવવાની હુંકાર ભરી હતી। અમે વાગરા વિધાનસભાના મતવિસ્તારમાં પ્રવાસે છે। અહીંના અમારા સ્થાનિક સંગઠનના લોકોને મળીએ છે અને જે કંઈ પણ સંગઠનની રચના બાકી છે એને નિમણૂકો તૈયાર કરવા માટે અમે આવ્યા છે। અમારા તમામ સંગઠન મંત્રીઓ, સહસંગઠન મંત્રીઓ, ઉપપ્રમુખ અને પ્રમુખ જે અહીંયા ઉપસ્થિત છે અને આવનાર દિવસોમાં અહીંનું સંગઠન મજબૂત થાય, અમારું માળખું મજબૂત થાય એ બાબતે અમારા પ્રયત્ન છે। જે રીતે દેશમાં ભાજપ સરકારની જે તાનાશાહી વધી રહેલી છે, બંધારણનો જે ઉલ્લંઘન થઈ રહેલો છે, લોકશાહીની જ્યારે હત્યા થઈ રહેલી છે ત્યારે લોકહિતમાં 26 જેટલી વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન થયેલું છે, 3 મિટિંગો પણ થઈ ગયેલી છે અને આ ઇન્ડિયા એલાયન્સમાં અમે ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટીમાંથી અમે દાવેદારી નોંધાવી છે અને ચોક્કસ અમને પૂરેપૂરો ભરોસો છે કે આવનાર દિવસોમાં ભરૂચ લોકસભામાં ભાજપને હરાવવા માટે અમે અહીં ઉતરવાના છે અને આ વખતે ભાજપને આ વિસ્તારમાંથી અમે આ બેઠક કબજે કરવાના છે અને આવનાર દિવસોમાં જે કામની રાજનીતિ છે, જે સારું શિક્ષણ, સારું આરોગ્ય, સિંચાઈનું પાણી હોય, જે જમીનો સંપાદનમાં અન્યાય થયો છે, જે હાઈ ટેન્શન લાઇનોમાં નાખવામાં જે ખેડૂતો સાથે અન્યાય થયો છે, તમામ લોકોને ન્યાય આપવા માટે આવનાર દિવસોમાં આ લોકસભામાં અમે બધા ઉતરવાના છે ત્યારે આજે અમારા સંગઠન, અમારા સાથી મિત્રો તમામ લોકોને મળીને આવનાર દિવસોમાં ખૂબ મજબૂત રીતે મહેનત કરીએ એ બાબતને લઈને અમારે વિસ્તૃત ચર્ચાઓ થઈ છે। જિલ્લામાંથી આવો છો અને વાગરા વિધાનસભા વિસ્તાર છે, ત્યાંના લોકો સાથે તમે કેવી રીતે સંકલનમાં આવો? અમે દર અઠવાડિયે આ વિસ્તારમાં આવીએ છીએ। વાગરા હોય, જંબુસર હોય, કરજણ હોય, ભરૂચ, અંકલેશ્વર, દર રવિવારે વાગરામાં પણ આવીએ છીએ તો વાગરામાં લોકો અમને સામેથી મળવા માટેનો સમય માંગે છે એટલે ચોક્કસ બધા લોકો મળીએ છીએ, એમની સમસ્યાઓ જાણીએ છીએ, એમના પ્રશ્નો જાણીએ છીએ અને ગુજરાત વિધાનસભાનું પ્રતિનિધિત્વ જ્યારે આમ આદમી પાર્ટીના દળના નેતા તરીકે કરીએ છીએ ત્યારે સમગ્ર ગુજરાતના લોકોના, સમગ્ર જાતિના લોકોના પ્રશ્નો અમે ત્યાં ઉઠાવીએ છીએ, સરકારનું એમાં ધ્યાન દોરીએ છીએ અને અહીંના લોકોને ન્યાય અપાવવાનું કામ કરીએ છીએ અને લોકો પણ અમને વિશ્વાસ આપે છે કે આવનાર દિવસોમાં અમારે આ જમીની નેતાઓની જરૂર છે અને આવનાર દિવસોમાં ચોક્કસ પરિવર્તનની લહેર ભરૂચમાં ઉડશે એવો અમને પૂરેપૂરો ભરોસો છે। ઇન્ડિયા એલાયન્સમાં તમે દાવેદારી નોંધાવી છે તો આમ આદમી પાર્ટીનો દાવેદાર ઉમેદવાર હશે એવું કઈ રીતે તમે કહી શકો છો? હું જે વિસ્તારનો ધારાસભ્ય છું, ડેડિયાપાડા મત વિસ્તાર ભરૂચ લોકસભામાં એનો સમાવેશ થાય છે। મારું કાર્યક્ષેત્ર વર્ષોથી અમારું અહીંનું છે, ઘણું મોટું અમારું સંગઠન પણ છે તો એક ધારાસભ્યના નાતે જે લોકસભાનું પ્રતિનિધિત્વ અમે કરીએ છીએ તો સ્વાભાવિક છે કે એ લોકસભામાં અમે પોતે દાવેદાર છે। અમારું તમામ સંગઠન આ બાબતે સર્વાનુમતે સંમતિ દર્શાવી છે, પાર્ટીએ પણ અમને કીધું છે અને આવનાર દિવસોમાં એ દાવેદારી અમે એલાયન્સમાં પણ મૂકી છે। જ્યારે પણ સીટ શેરિંગ થશે તો સીટ શેરિંગ થયા બાદ સત્તાવાર રીતે ભરૂચ લોકસભાની જાહેરાત થશે અને ત્યારે અમે દરેક ગામ લેવલે મિટિંગો પણ કરીશું, પદયાત્રાઓ પણ કરીશું અને આ બાજુ જે કંઈ રેલીઓ કરવાની થશે એ બાબતની રેલીઓ પણ કરીશું। પણ આજે સંગઠનની વાત લઈને અમે આવ્યા છે અને જે પણ સંગઠનનું નિર્માણનું કામ છે એ નિર્માણનું કામ ખૂબ સારી રીતે થાય એ હેતુ અમે આજે અહીં ચર્ચા કરી છે। કોંગ્રેસમાંથી પણ મુમતાઝ પટેલ અને શેરખાન પઠાણે દાવેદારીની વાત કરી છે, તો આ વિશે તમારું શું કહેવું છે? કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ અહેમદભાઈ પટેલ, એમનું પોતાનું વતન અહીંયા જ્યારે માદરે વતન પિરામણ છે અંકલેશ્વરમાં, એમના સ્વર્ગીય અવસાન થવા પછી એમના વારસાને આગળ ધપાવવા માટે
મુમતાજબેન પટેલ, ફેજલભાઈ અને સાથે સાથે બીજા પણ એમના કોંગ્રેસના આગેવાનો છે, એમણે પણ દાવો કર્યો છે. સ્વાભાવિક છે, બધાએ દાવો કર્યો છે. એલાયન્સમાં જે પણ નક્કી થશે, અમે જે રીતના દાવો કરેલો છે એ રીતના એમણે પણ કર્યો છે. આવનાર દિવસોમાં અમારા ફાળે રહેશે. અમે એ લોકો તમામ લોકોના સાથે બેસીને સહકાર લઈશું. જ્યારે એમના ફાળે કોઈ પણ હશે એ દિવસોમાં એમને પણ અમે મદદરૂપ બનીશું. એટલે એલાયન્સમાં સત્તાવાર રીતે સીટ શેરિંગ થાય, જાહેરાત થાય, પછી મોટા પાયે અમે સાથે રહીને કામ કરીશું. વાગરા તાલુકામાં 3 મુખ્ય ઔદ્યોગિક વસાહતો છે, છતાં બેરોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે, એના માટે તમે કેવી રીતે લડશો? વાગરાની વાત કરું, અહીંના જેટલા પણ લોકોની જમીનો સંપાદન થઈ છે, એ ભાડભૂત પ્રોજેક્ટ હોય, નેશનલ હાઈવે હોય કે આ હાઈ ટેન્શન લાઇનોની વાત હોય, એમાં પણ ખૂબ મોટો અન્યાય થયો છે. સ્થાનિક લોકોને 85% રોજગારી આપવાની વાત હતી, એમાં પણ ખૂબ મોટો અન્યાય થયો છે. અને જે પણ લોકોને રોજગારી મળે છે એમાં 8 કલાકના 452 જે બિનકુશળ કારીગરને મળવા જોઈએ, અર્ધકુશળ શ્રમિકને 462 રૂપિયા મળવા જોઈએ, જે કુશળ શ્રમિક છે એમને 474 રૂપિયા મળવા જોઈએ. એની સાથે સાથે એને વીમો મળવો જોઈએ 3%, એને પ્રોવિઝન ફંડ મળવું જોઈએ 8.33%. જે પણ સરકારની ધારાધોરણ મુજબની જોગવાઈઓ છે એ આજ દિન સુધી મળી નથી. 12-12 કલાકના કામો કરાવવામાં આવે છે અને સાથે સાથે ઓવરટાઈમનો પણ મળતું નથી. તો ચોક્કસ ખૂબ મોટું શોષણ થાય છે, ખૂબ મોટી બેરોજગારી છે. તો આવનાર દિવસોમાં આ અહીંના નેતાઓએ જે ધ્યાન નથી આપ્યું એ ધ્યાન આપીને આવનાર દિવસોમાં અહીંના એસોસિએશન સાથે, અહીંના શ્રમ અધિકારી સાથે, તમામ લોકો સાથે મળીને સરકારની ધારાધોરણ મુજબની રોજગારી મળે, વળતર મળે, વેતન મળે, એ અમારા પ્રયત્ન રહેશે.